ગુજરાતની સરકાર સંવેદનશીલ છે, પરંતુ કેવી સંવેદનશીલ, કેટલી સંવેદનશીલ, તો જરા આ લાચાર અને મજબૂર માતાની તસવીર જુઓ. દીકરો 1 વર્ષનો જ છે, તેની આંખોમાં ઇન્ફેક્શન છે, તડકો પણ ખરેખરનો જામ્યો છે. છતાં મહિલા કોન્સ્ટેબલ એટલી મજબૂર છે કે આજે પોતાના 1 વર્ષના દીકરાને સાથે લઈ વડોદરાથી અમદાવાદ બંદોબસ્તમાં આવવું પડ્યું છે. કારણ કે આ આંધળી, બહેરી અને ફોટા પડાવતી સરકારનું પોલીસ તંત્ર નિષ્ઠુર બન્યું છે, જેને માત્ર કરોડોના ધુમાડે મોજ કરવા અને ટ્રમ્પના સ્વાગતની અને પોતાની વાહવાહીની જ પડી છે. પરંતુ આ માતાની વેદના નથી સમજાતી. કહેવાય છે માં એટલે માં અને બીજા બગડાના બા. આ કહેવત આજે ફરી વખત સાચી સાબિત થઈ છે. ગુજરાત પોલીસની એક મહિલા જે પોતાના બાળક સાથે અત્યારે ફરજ નિભાવતી જોવા મળી રહી છે, જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના પ્રધાનમંત્રી જે બે મહાનાયક એક મંચ ઉપર છે, ત્યારે બરોડાના પોલીસની આ મહિલા કોન્સ્ટેબલ પોતાના બાળક સાથે ડ્યુટી પર આવી છે અમદાવાદ. તેને ફરજમાં લાવવામાં આવ્યા છે. સંગીતા પરમાર નામની આ મહિલા અત્યારે પોતાના દીકરા સાથે ફરજ બજાવે છે. સંગીતાબેન આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સંગીતાબેન, ફરજ નિભાવી રહ્યા છો, માની ડ્યુટી છે, પોલીસની ડ્યુટી છે, કેવું અનુભવી રહ્યા છો? હા, અનુભવી રહ્યો કે નારી ધારે તો ક્યાં સુધી પહોંચી શકે. નારીને એક શક્તિ રહે છે કે જોબ પણ સાચી શકે છે અને પોતાના બાળકને પણ આજના જમાનામાં બાળકે સાચવી શકાય ને પોતાની જોબે, એમ એટલે કદી પણ સ્ત્રીએ હાર નહીં માનવાની. અને હવે મારા મિસ્ટર છે સિવિલ એન્જિનિયર છે, એટલે એમને કોઈ ટાઈમનું નક્કી, અને 1 વર્ષનું બાળક તો મા વગર રહી જ નહીં શકે એને. અને ઓલરેડી બીમાર હતું, કફ એને છે, કફ છે, ઇન્ફેક્શન હતું, બધું હતું. તો એને શું બહારનું કોઈ ખોરાક ખાઈ શકતું નહોતું, કફના લીધે, જેટલો કફને લીધે એને ખવડાવે એટલે એને વામિટો થઈ જાય. એ ખાલી સ્તનપાન ઉપર રહેતું હતું, તો પછી સ્તનપાન ઉપર એકલું જ રહે તો પછી બાળક કોને સાથે હું મૂકી શકું? મારા જેવી સ્થિતિમાં જ્યારે અન્ય મહિલા પોલીસ હોય તો કેવી અપેક્ષા રાખો છો અધિકારીઓ પાસેથી? હવે અધિકારીઓ પાસેથી એટલું કે નાનું બાળક હોય ત્યારે કોઈ પણ સ્ત્રીને, બાળક નાનું હોય ત્યાં સુધી એને થોડો રાહત આપવો જોઈએ માનવતા તરીકે. અત્યાર સુધી અનેક કિસ્સામાં સાંભળ્યું છે કે અધિકારીઓના ત્રાસથી પોલીસ જવાને આત્મહત્યાની કોશિશ કરે, પરંતુ આજે તે અત્યાચાર ખુદ નરી આંખે દેખાય છે. તમે જરા આ ઝાડની ડાળીઓ વચ્ચે બાંધેલા પારણિયામાં પોતા બાળકને જુઓ. માસૂમ ફૂલ જેવા ચહેરાને જોઈને તમારું હૈયું ભરાઈ આવશે, તો તેની માતાની વેદના કેવી હશે? કે પોતાનો દીકરો બીમાર છે, છતાં આ ધક ધકતા તાપમાં વડોદરાથી અમદાવાદ બંદોબસ્તમાં ગોઠવી દેવાય. દીકરો 1 વર્ષનો છે, જેથી તેને છોડીને પણ ના આવી શકે. કારણ કે તેને દૂધ કોણ પીવડાવે, તેની ભૂખ કોણ ઠારે, તે રડે તો તેને વહાલ આપી શાંત કોણ કરે? એક તરફ ટ્રમ્પ માટે 100 કરોડનો ધુમાડો કરાયો, અમદાવાદના ખૂણે ખૂણાને શણગારાયો છે, એટલે કે તેની ખાતેદારીમાં કોઈ કચાસ નથી છોડી. જ્યારે બીજી તરફ એક મહિલા, એક માતા પોતાના બાળક સાથે ગુજરાતના અને અમેરિકાના નેતાઓની સુરક્ષામાં અડીખમ ઊભી છે. દુઃખની વાત એ છે કે સંગીતાબેને પોતાનો પુત્ર નાનો હોવાથી બંદોબસ્તમાં ન મોકલવા માટે ઉપલા અધિકારીઓને રજૂઆત પણ કરી હતી, પરંતુ તેની રજૂઆત ધ્યાનમાં જ ન લેવાઈ અને વડોદરાથી અમદાવાદ બંદોબસ્તમાં ધકેલવામાં આવી. અહીં ન તો કોઈને મહિલાનું દર્દ સમજાય છે કે ન તો તેના માસૂમ ફૂલ જેવો દીકરો દેખાય છે, ત્યારે સવાલ એ થાય છે કે શું આ છે સંવેદનશીલ સરકારની તસવીર? આ છે સંવેદનશીલ સરકારના પોલીસ તંત્રની વાસ્તવિકતા. સંવેદનશીલ સરકારમાં મહિલાઓની આવી રીતે સુરક્ષા કરે છે. એક મહિલા કોન્સ્ટેબલ ન આવી હોત તો શું ટ્રમ્પની સુરક્ષા ન થાત? આ ફૂલ જેવા બાળકની પણ નિષ્ઠુર પોલીસ અધિકારીઓને દયા ન આવી? એક વાત તો સ્પષ્ટ છે કે ગુજરાત પોલીસ નિર્દય છે અને નાના અધિકારીઓનું શોષણ પણ કરી રહી છે, પરંતુ આ મહિલા કોન્સ્ટેબલની હિંમતને જોતા આજે તેને સલામ કરવાનું મન થાય છે.
નારી શક્તિનું એક સ્વરૂપ ગુજરાતની મહિલા પોલીસમાં જોવા મળ્યું. કહેવાય છે ને, મા એ મા જ છે, બીજા બગડાના વાત છે. જે પ્રકારે મહિલા કોન્સ્ટેબલ સંગીતા પરમાર પોતાની માની ફરજ સાથે નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં પોલીસની ફરજ પણ નિભાવતી જોવા મળી. પરંતુ એક સવાલ અનેક અત્યારે એ બની રહ્યા છે કે જ્યારે એક મહિલા જે પોતાના બાળક સાથે ફરજ બજાવે છે તો તંત્ર અને સરકારની કેમ આંખ ખુલતી નથી? કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.